જે પ્રમાણે કોરોનાની વૈશ્વિક મહામારીનો આ સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન જાહેર કરેલું છે ત્યારે મોટી સંખ્યામાં શ્રમિકો ગુજરાતની અંદર અને દ્વારકામાં ઘણી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે એમને જે સરકારશ્રી દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા પોતપોતાના વતનમાં પહોંચાડવાની જે વ્યવસ્થા થઈ રહી છે તેના ભાગરૂપે આજે દ્વારકા ખાતેથી લગભગ 1000 લોકો ઝારખંડ અને બિહારના જે શ્રમિકો છે એ કુલ 1000 લોકો જેમાંથી 850 લોકો બિહારના છે અને 150 લોકો ઝારખંડના છે તે આજે પોતાના વતન જવા માટે દ્વારકા ખાતેથી આપણે એમને રવાના કરીએ છીએ. કુલ 33 બસો આ માટે કામે લગાડેલી છે અને એમના અલગ અલગ રૂટ છે જામનગર અને પોરબંદરથી. એ જે પ્રમાણે રૂટ છે એ પ્રમાણે આપણે એમને 3 ટાઈમિંગ આપ્યા છે, સવારે 10 વાગે, બપોરે 12 વાગે અને સાંજે 5 વાગે. આ રીતે અલગ અલગ રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે એમને અલગ અલગ સ્લોટમાં બોલાવી અને અહીંથી આપણે એમનું મેડિકલ સ્ક્રીનિંગ કરી અને એ લોકોને આપણે એમના વતન મોકલવાની વ્યવસ્થા કરી છે. એ લોકોને રસ્તામાં ભોજન માટે આપણે ફૂડ કિટ RSPL અને હોટલ એસોસિએશનના સહયોગથી તૈયાર કરેલી છે, એટલે એમને ભોજનની પણ આપણે અહીંથી વ્યવસ્થા કરેલી છે. એટલે સમગ્ર વ્યવસ્થા સાથે સુચારુ રીતે એ લોકો રેલવે સ્ટેશન પર પહોંચશે અને ત્યાંથી પોતાના વતન જશે. અને બીજું હું આપના માધ્યમથી એ અપીલ કરવા માગું છું કે જે લોકો હજુ પણ બાકી છે એ મહેરબાની કરી કૃપા કરી એ જે છે ત્યારે એમના નામ નંબર બધું અમારી પાસે છે, જેમ જેમ વ્યવસ્થા થતી જશે એમ એમ વહીવટીતંત્ર સામેથી એ લોકોનો સંપર્ક કરી અને એ લોકો માટે છે આગળની વ્યવસ્થા કરશે.